સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે વર્ષોથી પલ્લી નીકળે છે, જેમાં 15-10-2021 ને શુક્રવારના રોજ પ્રાંતિજ બ્રહ્માણી માતાના મંદિરેથી પલ્લી નીકળી હતી તો માય ભક્તો દ્વારા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પલ્લીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને જયંબેના ઘોષ સાથે સમગ્ર પ્રાંતિજ ગુંજી ઉઠ્યું હતું. બ્રહ્માણી મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર એવી વ્યવસ્થા કરવામાં આવી હતી અને મંદિર તરફથી કોઈ પણ જાતની માઈ ભક્તોને કષ્ટ ના પડે તેની ઝીણવટ ભરી દેખરેખ રાખવામાં આવી હતી. ગુજરાતમાં બે સ્થળોએ પલ્લી નીકળે છે, ગાંધીનગરના રૂપાલ અને સાબરકાંઠાના પ્રાંતિજ. પ્રાંતિજના બ્રહ્માણી માતાના ચોકની પલ્લી નીકળી. ભક્તો દ્વારા પલ્લીમાં માંગેલ બાધા પૂર્ણ કરવા માટે સવારથી જ મંદિર ખાતે ઉમટી પડ્યા હતા તો ઘી ચડાવવા માટે મંદિરના ચોકમાં મૂકેલ પીપ અને તપેલા પણ નાના પડ્યા હતા. રાત્રિના સમયે ભરાતો પલ્લી મેળો સતત બીજા વર્ષે પણ બંધ અને ઘીનો વરસાદ વર્ષ્યો હતો. પટેલવાસના યુવાનો દ્વારા પલ્લી બનાવવામાં આવી હતી અને પલ્લી પ્રગટાવવામાં આવી હતી અને પાલખી સ્વરૂપે તેને બ્રહ્માણી ચોકમાં ઘુમાવવામાં આવેલી અને આઠબાજીની ફૂલોનો વરસાદ સાથે આખું વાતાવરણ જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠેલું. પલ્લીના દર્શન માટે દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા. પ્રાંતિજ ઇન્ચાર્જ PIHB વાઘેલા દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પૂરેપૂરી દેખરેખ સાથે પલ્લી નીકળી હતી તો પ્રાંતિજ તલોદના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના અન્ન પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે પણ મા બ્રહ્માણી મંદિર ખાતે આવીને માના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આપ જોઈ શકો છો આ વર્ષે માતાજીની પલ્લી અને સવારે નીકળવાની છે. ગઈ સાલ કોરોનાના હિસાબે બધી માતાજીની સવારી બંધ હતી. આજે તમે જોઈ શકો છો માનવ મેદની વર્ષોથી ભરાતી આવી છે અને લોકો ઘીની આહુતિ આપે, ઘીનો અભિષેક કરીને એમની માનતા માને છે. જય માતાજી, જય ભગવતી. અમે સુરેન્દ્રનગરથી આવીએ છીએ ને ઓલી વખતે તો બહુ ભીડ બી નહોતી ને કાંઈ નહીં, આજે વખત અમને દર્શન કરવાનો લાવો મળ્યો અને હંમેશા મસ્ત રીતે સજાવટ ને બધું કરેલું હોય છે. પલ્લીના દર્શનનો લાવો પણ અમને મળે છે. અમે છેક સુરેન્દ્રનગરથી અહીંયા દર વર્ષે અમે અહીંયા દર્શન કરવા માટે આવીએ છીએ. મારું નામ છે શર્મા ધ્રુવી. ગ્રામજનો તથા દૂર દૂરથી ભાવિકો ઉમટી પડ્યા હતા. પાંડવોના સમયથી ચાલી આવતી પ્રથા આજે પણ યંત્ર યુગમાં યથાવત છે. હજારો કિલો ઘીનો અભિષેક કરવામાં આવ્યો. ઉમંગ રાવલ, જડેશ ટીવી, પ્રાંતિજ. પ્રાંતિજના વરદાયની માતાની છેલ્લા કેટલા બ્રહ્માની માતાની આરતીનો ટાઈમ હવે થઈ ગયો છે. બ્રહ્માની માતાની પલ્લીનો ટાઈમ થઈ ગયો છે. કેટલાય વર્ષોથી બ્રહ્માની માતાની પલ્લી નીકળે છે. ખૂબ જ માતાજીનો હાથ છે. ગામે ગામથી પબ્લિક દર્શન કરવા આવે છે અને ખૂબ જ અહીંયા મહિમા છે પ્રાંતિજની પલ્લીનો. ત્યાં ગાંધીનગરમાં રૂપાલની પલ્લી નીકળ્યા પછી પ્રાંતિજની પલ્લી વરદાયની માતાની પલ્લી નીકળે છે. ખૂબ ખૂબ આશીર્વાદ આપે છે લોકોને, ખૂબ શ્રદ્ધા છે. બોલો બ્રહ્માની માત કી જય. બ્રહ્માની માતાના છેલ્લા 20-25 વર્ષથી હું અહીંયા દર્શન કરવા આવું છું. ખૂબ જ સાથ છે એમનો. હું આ ગામનો જ વતની છું. મારું નામ ડૉક્ટર મનોજ પટેલ છે. હું અમદાવાદમાં રહું છું પણ આ દિવસે અચૂક અમે અહીંયા આવીએ છીએ જ અને અમારી બધી જ મનોકામનાઓ પૂરી થાય છે અને અમને બહુ શ્રદ્ધા છે આ માટે. ડૉક્ટર મનોજ પટેલ. આજે વિજયાદશમીના પાવન પ્રસંગે પ્રાંતિજ ખાતે મા બ્રહ્માણી માતાના મંદિરના પટાંગણમાં જ્યારે પલ્લી માતાજીનું જ્યારે આયોજન થઈ રહ્યું હોય ત્યારે મારા સર્વ પ્રાંતિજ નગરવાસીઓ અને મારા પ્રાંતિજ તલોદના સર્વ નાગરિકોને મારી સર્વ શુભકામનાઓ. માતાજી આ નવરાત્રિના પાવન પ્રસંગે માતાજી ખૂબ શક્તિ આપે અને આવનાર સમય અંદર આ ગુજરાત રાજ્ય અને ભારત દેશ કોરોના મુક્ત થાય અને સર્વ ભારતીયોને, સર્વ ગુજરાતવાસીઓને મા જગદંબા ખૂબ શક્તિ આપે અને સૌનું કલ્યાણ કરે એવી એ પ્રાર્થના. જય માતાજી, ભારત માતા કી જય. છેલ્લા 2 વર્ષથી કોરોનાને કારણે
સરકારની ગાઈડલાઇન નીચે ગત વર્ષે 50 વ્યક્તિઓના અંડરમાં પલ્લી કાઢી હતી, પણ ચાલુ સાલે સરકારશ્રીની ગાઈડલાઇન નીચે 400 માણસથી પલ્લી કાઢી અને ગામની અંદર મા બ્રહ્માણી માતાના મંદિર આગળ લાવ્યા અને ઘીનો અભિષેક કરવામાં આવ્યો. અસંખ્ય ભાવિભક્તોએ પોતાની આસ્થાને ધ્યાને રાખી અને હજારો કિલોમાં ઘઉં ઘી માતાજીના મંદિર આગળ લાવ્યા, એનો અભિષેક થયો. માતાજીની પલ્લીની પ્રદક્ષિણા પટેલવાસમાં થઈ, નાની ભાગોળમાં અંબાજી માતાના ચોક, પછી ન્યાયવાસ, બારોટવાસ, રાવણવાસ, ક્ષત્રિયવાસ અને ત્યાર પછી એમના અંતિમ સ્થળ ઉપર ત્યાં મૂકી અને અત્યારે હાલ અમે પાછા આવ્યા છીએ. હું અશોકભાઈ પટેલ, બ્રહ્માણી માતાનું મંદિર ટ્રસ્ટી.